અને બધા આપણને ભગવાનની બહુ મોટી કૃપા કરી. બહુ મોટી કૃપા કરી અને મનુષ્ય બનાવ્યો મહારાજે. લોયાના છઠ્ઠા વચનમાં કીધું કે જીવાત્માનો બહુ જન્મના પૂર્ણ જયારે ઉદિત થાય ત્યારે ભારતમાં જન્મ ભારતમાં અને એવા ઘણા બધા જન્મના પૂર્ણ ઉદિત થાય ત્યારે એને સત્સંગમાં જન્મ અને ઘણા બધા જન્મના પૂર્ણ ઉદિત થાય તે ભક્ત થાય. ત્યારે ભારતમાં જન્મ એક બધા ભગત જ નથી લે. સત્સંગીત ઘેર જન્મ એ તે બધા ભગત નથી લે. એના બહુ જન્મના પૂર્ણ ઉદિત થાય એને સત્સંગ થાય ભક્ત થાય. માણસ બધું થાય પણ ભક્ત ન થાય ત્યાંથી જન્મ મરણ તળે નહીં બધું થઈ જાય. રજિસ્ટર થઈ જાય, વકીલ થઈ જાય, ડૉક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય, બિઝનેસમેન થઈ જાય, મોટો જમીનનો માલિક થઈ જાય, બધું થઈ જાય. પણ ભગત ન થાય તો વસ્તુ કો થાય થાય ને થાય ને તો કો એ ભક્ત થઈ જાય. બાકી કાંઈ ન થયો હોય તો ગળો કાંઈ થઈ જાય. ભગવાનના ભક્ત થાય સમય વાતમાં લખ્યું પેટનું કરવું, પેટનું કરવું સાથે ઠેઠનું કરવું, ઠેઠનું ભૂલી ન જવું. પેટનું વેસ્ટનું તો ખાધા ને ગાંડા બધા કરે છે પણ ઠેઠનું બધા કરતા કો કો ભાગ્ય માય જૂજ ઠેઠનું કરે છે. અક્ષરજા ઠેઠનું કરજો, નિયમ રાખજો, રોજ મંદિરે જાઓ, પૂજાપાઠ કરવા, વ્યસનનો ત્યાગ રાખો, ભગવાન ભજવા, પરિવારમાં સારો સત્સંગ ઉતરે એવું વાતાવરણ ઘરમાં ઊભું કરવું, ઘરના સજ્જન સાથે બેસી ભગવાનની વાતો કરવી, સારા વિચારો કરવા, આપણું રૂઢ થાય બધાનું રૂઢ થાય એવા સંકલ્પ કરવા. ફક્ત પોતા રૂઢ કરવા જશો ને તો ઠાકોરજી રાજી નહીં થાય, બીજા રૂઢ કરવા જશો તો આપણું તો સહેજે સહેજે થઈ જશે. એવા સંકલ્પ કરજો જેથી કરીને ભગવાન ખૂબ રાજી થાય. આ જુદા લાભાત ત્યાં અમુદ્રા જ્યાં સુરતી શાકોત સંકુલ આવેલા છે. 6:30 બસ છે અને કે હિજરાત રિટર્ન અમારી રિટર્નમાં નાના ઝીંઝુડા છે ભક્ષાળી છો. તમારા ગામમાંથી સાધુ થશે મારે ત્યાં ઉત્તમ નામ ઉત્તમ છે પહેલેથી બહુડાયો પાસે છે બહુડાયો સારો સાબિત થશે. તમારા ગામમાં ઘાટ છે, તમારા ગામનું સંભાળવાનું છે. પણ તમે બધા ખૂબ ભજન કરી ભગવાનની પ્રાર્થના કરી ગામના બધા મારે ખૂબ શિક્ષા કરી અને ઉત્તરોત્તર સારા સંસ્કાર ગામમાં ઉતરે એ બધા મળી શકે મેં પાછી દેવું છે.